सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पची यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। बनासकांठा जिले में बेकाबू बनेला कोरोनाए जिले में फटकारी त्रीवड़ी सदी और डीसा में फटकारी सदी। जीवलेण वायरस पर बीकेनी चैनल दर्शाई रही है कोविड 19 की सारवार और सुविधा पर एक्सक्लूसिव रिपोर्ट। डीसा में कायदो और व्यवस्था सामे फरी एक बार उभा थया सवाल। शहर शिवनगर विस्तार में 30 थी वधु लोग खुल्लेआम हथियारों घसी आवी परिवार पर कर्यो हुमलो। सरहदी पंथक में पाणी विना परेशान खेडूतो, पाणी नहीं मळे तो आगामी समय में आत्मविलोपननी उच्चारी चीमकी। અને ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં સરકારે ઉપલબ્ધ કરાવે ટેબ્લેટ, ટેકનોલોજીના માધ્યમથી હવે સરકાર રાખશે શાળાઓ પર સીધી નજર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે આપણે સમાચારની શરૂઆત એક દુઃખના સમાચાર સાથે કરીશું। કહેવું જેટલું અઘરું છે તેનાથી વધુ સહન કરવું છે અને આજે આપણા બનાસકાંઠા જિલ્લાની હાલત પણ કંઈક આવી થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંપૂર્ણપણે કાબૂ બહાર નીકળી ગયો છે અને લોકોને શિકાર બનાવી રહ્યો છે। જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને હવે તે અટકવાનો નથી, કારણ કે કોરોના તેના પીક પર પહોંચી ગયો છે। ત્યારે આજે પણ બનાસકાંઠા જિલ્લામાંથી એક સાથે વધુ 22 પોઝિટિવ દર્દી નોંધાયા છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના એક સાથે વધુ 22 દર્દી સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના નોંધાયેલા પોઝિટિવ કેસોની સંખ્યા 312 સુધી પહોંચી ગઈ છે। આજે જે કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે તેમાં પાલનપુરના 13, ડીસાના 8 અને વડગામમાંથી 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે। ડીસામાં આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને લઈ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 103 થઈ ગઈ છે। આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના નોંધાયેલા પોઝિટિવ કેસો પર એક નજર કરીએ। કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આજે ડીસાની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। ડીસા શહેરના પરસોત્તમભાઈ રતિલાલ સોનીનું મોત નિપજ્યું છે। પરસોત્તમભાઈ રતિલાલ સોનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે સવારે તેમનું અવસાન થતાં તેમના પરિવાર સહિત સમગ્ર ડીસા શહેરમાં આઘાતની લાગણીની સાથે સાથે ભયનો પણ એક માહોલ છવાઈ ગયો છે। ડીસામાં કોરોનાથી આ 7મી મોતની ઘટના છે અને છેલ્લા 3 દિવસમાં આ બીજું મોત થયું છે। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના લીધે કુલ મૃત્યુઆંક હવે 15 સુધી પહોંચી ગયો છે। કોરોના વાયરસનું વધતું જતું સંક્રમણ અને જિલ્લામાં કોરોનાના લીધે વધી રહેલા મૃત્યુઆંક પાછળ જેટલી લોકોની બેદરકારી જવાબદાર છે તેટલી જ જવાબદારી તંત્રની પણ છે। ભારત સરકાર દ્વારા દેશની આર્થિક વ્યવસ્થાને પાટે લાવવા માટે 4 ચરણના લોકડાઉન બાદ અનલોકની જાહેરાત કરવામાં આવી હતી। સરકાર દ્વારા લોકોને ધંધા રોજગાર કરવા માટે કેટલીક શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ લોકો છૂટ મળ્યા બાદ સરકાર દ્વારા જે શરતો નક્કી કરવામાં આવી હોય તે તમામ શરતો ભૂલી ગયા અને જાણે દેશમાંથી કોરોના ગાયબ થઈ ગયો હોય તે રીતે કોઈ પણ ડર વગર ફરતા થઈ ગયા અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર બેફામ ફરતા થતાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધવા માંડ્યું અને નગરજનોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં પોલીસ પણ નબળી પુરવાર થઈ। તો કેટલાક લોકો દ્વારા ડીસામાં ધંધા રોજગાર બંધ રાખવાની બેતુકી સલાહ આપવા માંડી ગયા હતા, પરંતુ આ કોઈ વિકલ્પ નથી। લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ અને પોલીસે પણ આ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે થોડા કડક બનવાની જરૂર છે, તો જ કોરોના સામે આપણે રક્ષણ મેળવીશું। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ સરકાર દ્વારા શું શું સુવિધા કોવિડ 19 હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે તે જાણવાનો અમે આજે પ્રયાસ કર્યો છે।
सरकारी कोविड 19 हॉस्पिटल में छेल्ला केटलाक समय थी सारवार आपवामां ना आवती होवानी फरियाद उठी रही छे। त्यारे अमारा संवाददाताનો कोरोना रिपोर्ट पॉजिटिव आवता अमारा संवाददाता प्रकाश गोस्वामीने पण सारवार माटे डीसામાં આવેલી કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે અમારી હેડ ઓફિસ દ્વારા પ્રકાશ ગોસ્વામીનો સંપર્ક કરીને કોવિડ 19 હોસ્પિટલમાં કેવા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે અમારા સંવાદદાતાએ સારવાર દરમિયાન ડીસાની કોવિડ 19 હોસ્પિટલમાં કેવી સારવાર અને સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે તે જાણવા અહીં સારવાર લઈ રહેલા લોકોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોનું અહીંથી સારવાર અને સુવિધાને લઈ શું કહેવાનું થાય છે તે ખુદ અહીં સારવાર લઈ રહેલા લોકોના જ મોઢે સાંભળો। મારો કાલે સાંજે કોરોના પોઝિટિવ આવ્યો, કાલે સાંજે અહીં દાખલ થયો હતો। કાલથી મળીને આજ સુધીમાં મને સારામાં સારી સેવા મળી રહી છે। ડૉક્ટરોનું, નર્સોનું ખાવાનું સારું આપે છે, દૂધ કાળા ઉકાળા બધું સારું આપે છે, ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ આપે છે, 10-10 મિનિટ તપાસ કરવા આવે છે અને સારી સુવિધા આપે છે। 2-3 દિવસથી હું અહીંયા દાખલ થયેલો છું, બહુ મહામારી રોગ છે આજે અને એની અંદર દવા નથી પણ છતાંય બાટલા છે, ઇન્જેક્શન છે, એ બધું ચડાવી અને આપણને સારવાર કરવામાં આવે છે। અહીંયા સગવડ પણ સારી મળે છે, ટ્રીટમેન્ટ પણ સારી છે અને બાકી તો આપણા નસીબને આપણા ઇમ્યુનિટી બાબતથી બચવાનું હોય છે તો માટે આપણે બચવાની કોશિશ કરવાની છે એની અંદર અને પૂરેપૂરો મનોબળથી દાખલ થઈ અને આગળ આપણે વધીએ। સારવાર અહીં સારી મળે છે, ખોટું ના કહેવાય અને પ્રાઇવેટ અને શું કહેવાય વરસાદી એટલે થોડો ઘણો તો ફેર પડે પણ છતાંય આપ અત્યારના માહોલ પ્રમાણે સરસ સારી સગવડ મળી રહી છે। કોરોના પોઝિટિવ દર્દીઓના બાઇટ ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે અને તેના કારણે જ કોવિડ 19 હોસ્પિટલમાં કેવી સારવાર આપવામાં આવે છે તે અંગે અલગ અલગ વાતો થતી હોય છે। પરંતુ આજે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ડીસાની કોવિડ 19 હોસ્પિટલ વિશે લોકોમાં જે ભ્રમ છે તે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે। ડીસાની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમારા સંવાદદાતાએ પોતાના અનુભવો કેમેરા સામે શેર કર્યા છે। હું પ્રકાશ ગોસ્વામી, આજે સવારે મારો કોરોના પોઝિટિવ આવતા હું હાલ ડીસાની કોવિડ પડસાળી હોસ્પિટલ ખાતે એડમિટ છું, ત્યાં સારી આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। જે લોકોને નાશ લેવાની જરૂર તાત્કાલિક નાશ આપવામાં આવે છે, હું જ્યારે સૌ પ્રથમ પહેલો આવ્યો તો તાત્કાલિક મારા બેડ ઉપર ચાદર પાથરી નવી ચાદર બદલાઈ, પછી મારા પલ્સ માપ્યા, મારી બીપી માપી, પછી મને પાણીની બિસ્લેરી પાણીની બોટલ આપી અને સારી સુવિધા આપવામાં આવે છે। પછી તે પછી નર્સિંગ સ્ટાફ આવ્યો, તેમણે મારા બ્લડના સેમ્પલ લેવા લીધા અને એક્સરે લેવા માટેનું પણ કીધું છે અને ખૂબ જ સારી સુવિધા આપવામાં આવે છે, સમયસર તમામ દર્દીઓની સારી સાર સંભાળ લેવામાં આવે છે। હમણાં મેં જોયું 2 દિવસથી કે સોશિયલ મીડિયામાં કે ભાઈ કોઈ દર્દીની સારી સારવાર થતી નથી, ખરેખર જે એવી હોય પણ મારા ધ્યાનપૂર્વક મેં હું પોતે એડમિટ થયો છું, મને પોતાને સારી સારવાર મળી રહી છે, તેથી હું કહી શકું છું ખરેખર જે નહીં મળ્યું હોય કોઈ અમુકને સારવાર, જે આક્ષેપો લગાવે છે તે ખરેખર તદ્દન ખોટા હોય એવું મને લાગે છે। કેમ કે અહીં તો હું આજે પ્રથમ દિવસ છે, આવતાની સાથે મને તાત્કાલિક સારી સુવિધા આપી, એમાં ડૉક્ટર હરિયાણી સાહેબ, ડૉક્ટર કેપી દિલવાડા સાહેબ તેમજ અહીંનો ભણસાળનો જે કોવિડ હોસ્પિટલના તમામ લોકો છે તો લોકોએ મને સારી સારવાર આપી છે અને સારી મારી દેખરેખ રાખી રહ્યા છે। થરાદ સાંચોર હાઈવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો છે। થરાદ ખાતે આવેલી જૂની આરટીઓ કચેરી નજીક આજે ટ્રક ચાલકની બેદરકારીના લીધે ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટ્રેક્ટર પર સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું ડીસામાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર ઊભા થયા સવાલ, શહેરના શિવનગર વિસ્તારમાં 30થી વધુ લોકો ખુલ્લેઆમ હથિયારો ઘસી આવી પરિવાર પર કર્યો હુમલો, સરહદી પંથકમાં પાણી વિના પરેશાન ખેડૂતો, પાણી નહીં મળે તો આગામી સમયમાં આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી અને ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં સરકારે ઉપલબ્ધ કરાવ્યા ટેબ્લેટ, ટેકનોલોજીના માધ્યમથી હવે સરકાર રાખશે શાળાઓ પર સીધી નજર। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। Hey,
કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. ભારતભરમાં સૌથી વધુ વેચાતા અવનીના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા, અવની 11+, અવની 41, અવની 54, તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસામાં સામાન્ય બાબતે બોલાચાલી થતા સમાધાનના બહાને આવેલા 30 થી વધુ લોકોના ટોળાએ ઠાકોર પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે હુમલો કરવા આવેલા ટોળાએ હથિયારો વડે ગાડી, બાઇક અને ઘરમાં તોડફોડ કરી નાસી ગયા હતા. ડીસામાં રવિવારે રાત્રે ઠાકોર પરિવાર પર 30 થી વધુના લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. સ્પોર્ટ્સ ક્લબ પાસે રહેતા ભવાનજી મુક્તાજી ઠાકોરના પુત્ર પ્રકાશ ઠાકોર જેડાથી આવી રહ્યો હતો. તે દરમિયાન સ્પોર્ટ ક્લબ પાસે કેટલાક અસામાજિક તત્વોએ તેને હેરાન કરતા બોલાચાલી થઈ હતી. બાદમાં સમાધાન કરવાના બહાને હેરાન કરનાર માજીરાણા સમાજનું ટોળું ભવાનજી ઠાકોરના ઘરે આવ્યું હતું. જો કે સમાધાનના બહાને આવેલા 30 થી વધુ લોકોના ટોળાએ તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને ભવાનજી ઠાકોરના ઘરમાં તેમજ બાઇક, ગાડી અને એક્ટિવાની તોડફોડ કરતા ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. તે સમયે સમય સૂચકતા વાપરતા જ ભવાનજી ઠાકોરના પરિવારના લોકો ત્યાંથી નાસી જતા જીવ બચી ગયો હતો, જ્યારે તોડફોડમાં ભવાનજી ઠાકોરના પત્ની મધુબેને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ બનાવના પગલે સવારે ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલા અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ બને તો મારો શાળાનો છોકરો આવ્યો હતો મારા ઘરે, એટલે એને માજીરોણાએ માર્યો એટલે અમારા બધું પતી ગયું હતું કે ભાઈ તમારું 10 વાગે સમાધાન થઈ જશે, તમે કોઈ કરજો મત. આ લોકો રાતના 9:30-10 વાગે 30-40 જણા તલવારો, ધારીઓ, લાકડી બધું લઈને આવી ગયા.
એટલે અમારા ઘરમાં બધું તોડફોડ કર્યું, બાઇક ગાડી બધું તોડી નાખ્યું છે. હું નાહી ગયો હતો, લગાડ્યું મારા ઘસી ખાલી લગાડ્યું, હું નાહી ગયો હતો. એ લોકો માજીરાવ રાજુ લાલા સુરા ચમાન આ બે ત્રણ નામ હતું. પછી બાબુ લાલા બાબુ બાબા દાદા છોકરો નહીં, બસ બીજું કોઈ મેટર નહીં. થરાદ તાલુકાના ચિતડા ગામમાં રસ્તા પર ભરતા પાણીને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. અહીં ભારત ગંદા પાણીને લઈ સ્થાનિકો દ્વારા અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ પરિણામ ના આવતા આ વિસ્તારના લોકો અત્યારે તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કરી રહ્યા છે. જાહેર રસ્તા પર ગટરોના પસાર થતા પાણીમાં દારૂની કોથળીઓના લીધે ગટરો ચોકઅપ થઈ ગઈ છે. બનાસકાંઠા ડિવિઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્નોના નિકાલ કરવા આગામી 24 જુલાઈ 2020 સવારે 11 વાગે પાલનપુરની જિલ્લા કક્ષાની અધિક્ષક ડાકઘર કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ફરિયાદ આવેદનપત્ર ડેપ્યુટી મેનેજર કસ્ટમર કેર સેન્ટર અધિક્ષક ડાકઘરની કચેરી બનાસકાંઠા ડિવિઝન પાલનપુરને તારીખ 17 જુલાઈ 2020 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાનું જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની તંગીને લઈ ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. થરાદ તાલુકામાં આવેલા 5 ગામો અત્યારે પાણીની તંગીને લઈ ખૂબ જ મુશ્કેલીમાં છે અને તંત્ર સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા સામૂહિક રીતે આત્મવિલોપન કરવામાં આવશે. અત્યારે થરાદ તાલુકામાં આવેલા સૌપુરા, પતિયાસરા, ભોરળ, ભંડોદર અને રામપુર ગામના ખેડૂતો પાણીની ખતરનાક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાંથી પસાર થતી કેનાલોની સફાઈ કરી અને 1 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કેનાલોની સફાઈ થઈ શકી નથી, જેના લીધે ખેડૂતોએ વાવેતર કર્યું હોવા છતાં અત્યારે પાણીના અભાવે ખેતીમાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તો બીજી તરફ સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં વારંવાર ગાબડા પડવાના લીધે પણ ખેડૂતોને ખેતીમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેથી ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બનતી જઈ રહી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું અને ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં સરકારે ઉપલબ્ધ કરાવ્યા ટેબ્લેટ. ટેકનોલોજીના માધ્યમથી હવે સરકાર રાખશે શાળાઓ પર સીધી નજર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc CA એન્ડ IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઇફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ટ્રેમેન્ડસ ઓપોર્ચ્યુનિટીઝ અંડર ડિજિટલ ઇન્ડિયા. I see innovation. I feel experience. Department of Computer Science, Hem Chandracharya, Uttar Gujarat University, Patan. શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત BK સાલવી એજ્યુકેશન કેમ્પસ, જેમાં SK કોલેજ ઓફ સાયન્સ,
પ્રદીપ કોલેજ ઓફ કોમર્સ અને વસુમતી સેવંતીલાલ કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવો. અહીં કુદરતી વાતાવરણ ધરાવતું કેમ્પસ, અનુભવી તથા ઉચ્ચ લાયકાત ધરાવતો શૈક્ષણિક સ્ટાફ, સીસીટીવી કેમેરા સજ્જ ક્લાસરૂમ, આધુનિક ઉપકરણોથી સજ્જ વિશાળ અને વિકસિત કેમેસ્ટ્રી, બોટની, ફિઝિક્સ અને કોમ્પ્યુટર લેબોરેટરી, વ્યક્તિગત ઘડતર માટે વિવિધ સ્પર્ધાઓ અને એનએસએસ જેવી પ્રવૃત્તિઓ, ઉપરાંત વિદ્વાનોના વ્યાખ્યાનો અને સેમિનારો. કોલેજ ફીનું ધોરણ બીએસસી 9,500 સાથે કોલેજ બેગ અને લેબ કીટ ફ્રી. બીકોમ 2,400. ધોરણ 12 કોમર્સમાં 60% વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માત્ર 1,200. બીએ 2,550. કોલેજમાં 70% હાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કોલરશીપ. એડમિશન લેતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. બીકે સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, ફાટીપાડ દરવાજા, રાણકીવાવ રોડ, પાટણ. ભારતભરમાં સૌથી વધુ વેચાતા રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવનિ 11+, અવનિ 41, અવનિ 54 તેમજ લીલા થડવાળી જાત અવનિ 2 વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવનિ ના દિવેલા વાવ્યા છે. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2,287,772,222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતની સરકારી શાળા આધુનિક બની રહી છે. અગાઉ પ્રાથમિક શાળાના બાળકો માટે જ્ઞાનકુંજના માધ્યમથી, ચિત્ર વિડીયોના માધ્યમથી શિક્ષણ માટેની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં રહેતા બાળકો પણ કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવે તે માટે આ યોજના બાળકો માટે સાર્થક સાબિત થઈ હતી. વર્તમાન સમયમાં કોરોનાના કપરા સમય દરમિયાન ગુજરાતની તમામ શાળાઓ બંધ છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર થઈ રહી છે. જો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે હાલ શાળાના શિક્ષકો તેમજ આચાર્ય ગુજરાતી મુખ્ય શિક્ષણ વિભાગની કચેરી સાથે સંપર્કમાં રહે તે માટે તમામ શાળામાં ટેબ્લેટ ઉપલબ્ધ કરાયા છે. પ્રાથમિક સરકારી શાળાના બાળકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે અને શાળા લેવલે પણ શિક્ષણ બાબતે સારા કાર્ય થતા હોય છે, જે તમામ કાર્યક્રમોના વિડીયો તેમજ ફોટોગ્રાફ પણ શિક્ષણની એપ્લિકેશનમાં રજૂ કરી શકાશે, જેથી ગુજરાતની તમામ શાળા અરસપરસ થતા શિક્ષણ બાબતના કાર્યથી જોડાયેલા રહેશે. હાલ ધાનેરા તાલુકાની 127 જેટલી શાળામાં CRC દ્વારા ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે. શાળાના શિક્ષકો તેમજ આચાર્યને CRC દ્વારા આ ટેબ્લેટ વિશે માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રાથમિક શાળામાં કેટલાક બેજવાબદાર શિક્ષકો શાળા સુધી જતા નથી, જેથી બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર થતી હોય છે. બાળકો સાથે અન્યાય કરતા આવા શિક્ષકો માટે આ ટેબ્લેટ દુશ્મન પણ બની શકે છે. ગુજરાત દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવનાર દિવસોમાં ઓનલાઈન ફેસ હાજરી માટે પણ આ ટેબ્લેટ ઉપયોગમાં લેવાય તેમ છે. એટલે કહી શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ પૂરતા પ્રમાણમાં અને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે હાલ આ કામ થઈ રહ્યું છે. ટેબ્લેટની અંદર વર્કપ્લેસ નામની પણ એપ્લિકેશન આપેલી છે, જેની અંદર શિક્ષકો દ્વારા શાળાઓમાં જે જે સારી સારી એક્ટિવિટીઓ થાય છે, શૈક્ષણિક લગતી, એ બધી એક્ટિવિટી એ વર્કપ્લેસ ઉપર મૂકી શકે, જેના કારણે બીજી શાળાના શિક્ષકો એ જોઈ અને પોતાની સ્કૂલમાં એનું અમલ કરાવી શકે. એના સિવાય દીક્ષા એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે, એની અંદર 1-8 ધોરણના પાઠ્યપુસ્તકમાં જે બારકોડ સ્ટીકર આપેલા છે એ સ્ટીકર સ્કેન કરવાથી એની અંદર આખે આખો એ એકમ વિડીયો આવી જાય છે અને આપણે એ જોઈ શકીએ છીએ. અને ભવિષ્યમાં લાગે છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ ઓનલાઈન અટેન્ડન્સ માટે પણ કરવામાં આવશે. અને મારા ક્લસ્ટરની અંદર ટોટલ 14 શાળાઓ છે, 14 શાળાની અંદર આ ટેબ્લેટનું વિતરણ આજુ જ થઈ ગયેલ છે. ઓપન થઈ ગયા છે બધા ટેબ્લેટો? પછી વાર લાગશે
ના એટલે આજે વિતરણ થઈ ગયું છે, લગભગ બે દિવસની અંદર એની અંદર લોગિંગ ને એ ચાલુ થઈ જશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાએ જિલ્લામાં ફટકારી ત્રીવડી સદી અને ડીસામાં ફટકારી સદી. જીવલેણ વાયરસ પર બીકેનેશ ચેનલ દર્શાવી રહી છે કોવિડ 19ની સારવાર અને સુવિધા પર એક્સક્લુઝિવ રિપોર્ટ. ડીસામાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર ઊભા થયા સવાલ. શહેરના શિવનગર વિસ્તારમાં 30થી વધુ લોકો ખુલ્લેઆમ હથિયારો ઘસી આવી પરિવાર પર કર્યો હુમલો. સરહદી પંથકમાં પાણી વિના પરેશાન ખેડૂતો, પાણી નહીં મળે તો આગામી સમયમાં આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી. અને ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં સરકારે ઉપલબ્ધ કરાવે ટેબ્લેટ. ટેકનોલોજીના માધ્યમથી હવે સરકાર રાખશે શાળાઓ પર સીધી નજર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.